કે વ્યક્તિની સ્થિતિ જાણવા માટે આપણે પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એનો થોડો ખ્યાલ આવે એટલા માટે આ પ્રશ્ન ખૂબ મદદરૂપ થશે તમને આપણે એવું કહી શકીએ આ બુક અ પેન અ પેન ઇઝ ઓન ધ બુક એન્ડ ધેન ધ ટીચર વિલ આસ્ક ધ ક્વેશ્ચન ઇમ સેલ વેર ઇઝ ધ પેન ઇટ ઇઝ ઓન ધ બુક ઓકે એન્ડ ધેન ગો ટુ ધ સ્ટુડન્ટ વેર ઇઝ ધ પેન

હાઉ મેની ફાઈવ ઓકે એન્ડ ધેન ગો ટુ ધુડન્ટ હાઉ મેની એન્ડ ધ સ્ટુડન્ટ વિલ રિસ્પોન્ડ ફાઈવ થોડું પ્રત્યયનની પ્રેક્ટિસ થશે અને સાથે સાથે આપણે જે એને શીખવાના છીએ ઓબ્જેક્ટ આપણે જે એને શીખવવાના છીએ કલર્સ આપણે જે એને શીખવવાના છે એ પ્રિપોઝિશન્સ મિન્સ કે એને સ્થિતિ અને સંખ્યા તો જે આપણું કન્ટેન્ટ ત્રીજા ચોથા ધોરણનું હોઈ શકે એ સંદર્ભે આ પ્રશ્નો છે એ આપણને ખૂબ ઉપયોગી શકે છે મને લાગે છે કે આ રીતે જો શિક્ષક પાંચ પ્રશ્નોનો આધાર લે તો સારી રીતે અંગ્રેજી નું કામ ધોરણ જયેશભાઈ હું તમારી વાત એટલું સમજી કે પ્રાથમિક તબક્કે શિક્ષકોએ આલ્ફાબેટ માટે ચિંતા કરવાની જરૂર નથી એમનું એ દલીલ ખોટી છે કે આલ્ફાબેટ આવડે તો જ ભાષા આવડે અને હું માનું છું કે નેવિગેટર વન એટલે સ્ટાન્ડર્ડ થ્રી ની બુક આવા જ કંઈક અભિગમો પર રચાયેલી છે રાઈટ એટલા જ માટે આપણે જ્યારે આ શિક્ષકો છે એ ધોરણ એક થી ભાષાનું કામ કરે ત્યારે એને ખ્યાલ જ છે કે આપણે ક ખ ગ ઘ નથી શીખવતા પણ એમને આપણે વર્ડ મેથડથી થી શીખવી છે સીધા એને નમ ગજ આવા શબ્દો થી જ શરૂઆત કરે છે એટલે એમનાથી તો એ પરિચિત છે તો બસ સેમ આવું આપણે અંગ્રેજી ભાષામાં પણ આવી રીતનું છે સીમાબેન જયેશભાઈ સાહેબ તમે લોકો જે રીતે વાત કરીએ મુજબ અને મને ખ્યાલ છે એ રીતે જોઈએ તો આઈ થિંક ધોરણ ત્રણના ના નેવિગેટરમાં બાળકોને શ્રવણનો મહાવરો મળી રહે તેનો પ્રયાસ કરવામાં આવેલો જ છે બરોબર ના તો એ વાત પર થોડું ફોકસ કરી આપો તો અમે વધારે સારું સમજી એટલે જેમ સીમાબેને અગાઉ વાત કરી હતી કે આપણે ધોરણ ત્રણ સંદર્ભે વાત કરીએ એના અંગ્રેજી શિક્ષણ માટે પણ એના પહેલા આપણે જરૂરી એવી હતી એવી અભિગમની વાત કરી આપણે જોયું કે અભિગમ માટેની કેટલીક બેઝિક બાબતો હતી એમની તમને એમની આપણે ચર્ચા કરી લીધી હવે આપણે આ નેવિગેટર વન એટલે કે ધોરણ ત્રણ શિક્ષક આવૃત્તિ જેને આપણે કહીએ એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ થોડો એનો પરિચય થાય એવો એક આશય છે અહીંયા જોઈએ તો નેવિગેટર વન એની અંદર એને કુલ ત્રણ વિભાગમાં વેચવામાં આવી છે એમાંનો પહેલો વિભાગ છે એ એક્ટિવિટી ટ્રેઝર છે એ ખાસ કરીને રાઇમ્સ સોંગ્સ લેંગ્વેજ ગેમ્સ અને સ્ટોરીઝનો બનેલો છે આ આખો એક વિભાગ છે એની અંદર આટલું કન્ટેન્ટ આપવામાં આવેલું છે ખાસ કરીને એમને શરૂઆતના તબક્કે દરેક જે યુનિટ શરૂ થતો હશે તો એમાં એમને એક સોંગ આપવામાં આવ્યું છે ક્યારેક એને એક્શન સોંગ આપવામાં આવ્યું છે એવી જ રીતે ક્યારેક એમને લેંગ્વેજ ગેમ આપવામાં આવી છે અને સ્ટોરી આપવામાં તો આ લિસનિંગ ઇનપુટ માટેનું આ બધી જ વસ્તુઓ છે અને એ એક્ટિવિટી ટ્રેઝર સંદર્ભે આપવામાં આવી છે બીજો વિભાગ આપણે જોઈએ તો તે છે પિક્ચર ટ્રેઝર ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ પૂરું થયા પછી કેટલાક ચિત્રો છે આ ચિત્રો ચિત્રો કોઈ બહારના નથી પણ આગળના ક્રમમાં જે પહેલો વિભાગ આપણે જોયો એ પહેલા વિભાગની અંદર આવતી સ્ટોરીઝ છે આ વાર્તાઓના જ સંદર્ભમાં એ ચિત્રો છે તો જ્યારે જ્યારે એ વાર્તાઓ કહેવાની થતી હોય છે ત્યારે આપણે આ મોટા ચિત્રનો આધાર લઈ વર્ગ સમક્ષ રજૂ કરી અને આપણે બાળકોને વાર્તા કહી શકીએ તો આ બીજો વિભાગ છે અને ત્રીજો વિભાગ જે છે માઇક કલેક્શન હવે તમે પુસ્તક જોશો તો તમને પાછળ બીજો વિભાગ પૂરો થઈ જશે પાછળ નહીં કંઈ દેખાય આ માઇક કલેક્શન વિભાગ આપણે ઉભો કરવાનો છે એવી કેટલીક પ્રવૃત્તિઓ છે એવું કેટલુંક જે કામ છે કેવા ચિત્રો છે એ બધું માઇક કલેક્શનવાળા વિભાગમાં આપણે ઊભું કરવાનું છે અને બાળકોની થયેલી પ્રવૃત્તિઓ પણ આપણે એ કલેક્શનની અંદર જોડીએ ત્યારે એક આખી આપણી ટીચર એડિશન છે એ તૈયાર થયેલું ગણાશે આમ આ ત્રણ વિભાગમાં આપણી આ નેવિગેટર વન છે એ વેચાયેલી છે હવે એમને થોડું વિગતે જોઈએ તો દરેક યુનિટની અંદર પહેલી એક્ટિવિટી છે સિંગ એન્ડ ડાન્સ અહીંયા બાળક છે એને સ્વભાવે જ ગાવું ગમતું હોય છે ભાષા ગાવા દ્વારા એટલે ગાયન જે સાંભળવા મળે એના દ્વારા શરૂઆત થાય એવો એક આશય સાથે આ પહેલો છે ક્યારેક એક્શન સોંગ હશે તો બાળક છે એને ડાન્સ કરવા માટેનો પણ અવકાશ ત્યાં ઊભો થશે તો આવી રીતે પહેલો યુનિટ ડેવલપમેન્ટનું પહેલું સ્ટેપ છે એ સિંગ એન્ડ ડાન્સ પછીનું બીજું સ્ટેપ એટલે કે બીજી એક્ટિવિટી છે પ્લે એન્ડ લર્ન ત્યાં એક લેંગ્વેજ ગેમ હશે કે જે બાળકને રમવાનું મળે એમાંથી કેટલાક શબ્દો છે સાંભળવાના મળે અને રમતે થાય અને સાથે સાથે અજાણતા એને શીખાઈ જાય એવા અભિગમ સાથે અહીંયા આપણે આ બીજો વિભાગ એટલે કે પ્લે એન્ડ લર્ન એક્ટિવિટી થર્ડ લુક એન્ડ લર્ન તે જે સ્ટોરી હશે કે આપણે જે હમણાં જોયું એમ પિક્ચર ટ્રેઝર તો એમાંના જે ચિત્રો છે એ ચિત્રનો લઈ અને ટીચર છે એને સંભળાવશે એનું કન્ટેન્ટ છે સંભળાવશે તો એ ત્રીજો વિભાગ છે ચોથો વિભાગ જોઈએ તો લિસન એન્ડ એન્જોય એમાં બાળક છે એને સાંભળવાનું છે અને પ્રતિભાવ રૂપે જે રિસ્પોન્ડ આપવાના છે એ રિસ્પોન્ડથી એક આનંદ ઉભો થાય એ પ્રકારનું કાંઈ થાય એ પ્રકારનો ઉપક્રમ ત્યાં આપણને જોવા મળશે એવી જ રીતે એક્ટિવિટી પાંચ એટલે લિસન ડુ એન્ડ લર્ન આપણે જાણીએ છીએ કે જે લર્નિંગ સ્ટાઇલ છે એમાં ઘણાની સ્ટાઇલ એવી છે કરીને શીખવું અને બાળક સ્વભાવે જ એને દરેક વસ્તુ કરવું ગમતું હોય છે તો એ કંઈક કરે એટલે જે રિસ્પોન્ડ છે આપતું થાય છે એનાથી આગળના સંદર્ભે કે સમજે અને કરે જ્યારે કરવાનું થાય છે તેમાં સમજ ભળે છે અને શીખે એવા સંદર્ભથી એક્ટિવિટી સિક્સ એટલે લર્ન ચેક એન્ડ લર્ન તો અહીંયા શીખેલું છે ડ્રિલિંગ અગાઉ થયેલું છે ડ્રિલિંગ થયા પછી એનું ઇવલ્યુશનનું સ્ટેજ છે બાળક છે કેટલું શીખ્યું છે ક્યાં એની કચાશ છે જે આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત કરીએ છીએ એ એનો અવકાશ આપણને અહીંયા મળે છે અને કદાચ આ વસ્તુ મને ન કરી શકાયું હોય તો ફરીથી આપણું આપણું સર્કલ છે આખું એ ફરીથી આપણે ચલાવી અને બાળકને એના હેતુ સીધી સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન આપણે કરી શકીએ અહીંયા આમ કુલ આટલી જે એક્ટિવિટી આપી છે એ સંદર્ભે આખો જ યુનિટ છે એ ડેવલપ થયેલો છે હવે એની બધી એક્ટિવિટી જયારે કરાવીએ છીએ ત્યારે આપણે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખીએ એક તો હાઉ ટુ ડુ ધીસ એક્ટિવિટી આ એક્ટિવિટી જે આપેલી છે એ કેવી રીતે કરવી વોટ ઇસ ટુ બી ધન બીજી બાબત છે એમાં એ પ્રવૃત્તિમાં શું શું કરાવવું અને છેલ્લે કેવી રીતે થઈ શકે તો જો આ ત્રણ પ્રશ્નોના જવાબ આપણે વિચારીએ તો આપણને આપણી આખી જ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ અથવા તો આપણને આપણો આખો વર્ગ છે એ આપણી નજર સમક્ષ છે આપણે કેટલીક બાબતો છે યાદ રાખવી જોઈશે જ્યારે આપણે એક અંગ્રેજી ટીચર તરીકે કામ કરશું ત્યારે ગાઉ વાત આપણે થઈ ગઈ પ્રમાણે એક એવું ધ્યાન રાખશું કે એમને મેક્સિમમ લિસનિંગ પ્રેક્ટિસ પૂરી પાડીશું જયેશભાઈ અત્યાર સુધી તમે જેટલી ચર્ચા કરી એના ઉપરથી હું આટલું સમજી કે ધોરણ ત્રણ અને ચાર ના બાળકોને વધુ ને વધુ શ્રવણનો માહોરો કરાવીએ સોંગ્સ રાઇમ્સ ગેમ્સ અને ડાયલોગ્સની પ્રેક્ટિસ દ્વારા આપણે અંગ્રેજી શિક્ષણ આપીએ અને બાળક ભૂલ કરે તો તરત ન સુધારીએ એમને બોલવાનો અવકાશ અને સાથે સાથે બાળકોમાં અંગ્રેજી શિક્ષણનો ડર દૂર થાય એવા પ્રયત્ન શિક્ષકે કરવા જોઈએ બરાબર છે એટલે આટલી જ વાત આપણે કરવા માંગતા હતા અને સાથે સાથે શિક્ષકોને પોતાને પણ એની પેડાગોજી સારી થાય એવા આપણા પ્રયત્નો અહીંયા હતા બાળકોનું દ્રઢીકરણ છે એ વધુ ને વધુ થાય એવો આપણે એવો આશય રાખવો જોઈએ શિક્ષક મિત્રો આપણે જયેશભાઈ સાથે જે ચર્ચા કરી એ તમને બધાને સમજાઈ ગયું છે કે કયા પ્રકારની અભિગમનો ઉપયોગ કરીને આપણે વર્ગખંડમાં અંગ્રેજી શિક્ષણ કાર્ય કરીશું આજે આપણે નેવિગેટર વનમાં પ્રવૃત્તિઓ કઈ રીતે કરી શકાય એની વાત કરતા રહીશું અને મળતા રહીશું આપણી સાથે ચર્ચામાં જોડાવા માટે જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે વર્ચસાબેનનો પણ આ તબક્કે આભાર માનું છું થેન્ક યુ વેરી મચ